નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ એસ્પિરન્ટ હા મિત્રો આપણે આજે તથા એસ્પિરન્ટ નામની ચેનલની અંદર મળ્યા છીએ જેની અંદર આપણે આવનારી ગુજરાત સરકારની તમામ ભરતીઓ છે કે જેની અંદર પોલીસ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે આવનારી સીસી પ્રિલિમ છે મેઇન્સ છે અને જીપીએસસી જેવી ગુજરાતની તમામ અલગ અલગ કેડરની ભરતીઓનો આની અંદર આપણે યુટ્યુબમાં અલગ અલગ સબ્જેક્ટ સાથે છે એ મળતા રહીશું તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલ છે જે સૌથી વધારે ગુજરાતની અંદર નવા આરઆર મુજબની નવી પદ્ધતિ સાથે અને નવા પેપર સ્ટાઇલ સાથે જે લેવામાં આવનારી છે તો આ ભરતી પરીક્ષા વિશે છે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ તો આની અંદર જ્યારે તમે નવો આરઆર નવો સિલેબસ તમે જોયો છે તો નવો સિલેબસ જોયા પછી આપણને ઘણી બધી વખત એમાં ક્લેરિફિકેશન મળતું હોતું નથી કારણ કે આપણને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબે કીધું છે કે આની અંદર હવે તમારે નક્કી કરવાનું છે કેટલું વાંચવું અને કેટલું નહીં વાંચવું તમને ગુજરાતી કીધું છે તમને બંધારણ કીધું છે તમને ઇતિહાસ કીધું છે તમને ભૂગોળ કીધું છે તમને કરંટ અફેર્સ કીધું છે તમને મેથ્સ રીઝનિંગ કીધું છે તો આ બધાયની અંદર એવું નથી કીધું કે ગણિતના આટલા જ ચેપ્ટર કરવાના છે ગુજરાતમાં કોમ્પ્રેહેન્સિવ નહીં પરંતુ આટલું જ કરવાનું છે કે ઇતિહાસની અંદર તમારે પ્રાચીન છે મધ્યકાલીન આધુનિક છે કે બંધારણમાં કે ભૂગોળની અંદર ભૌતિક છે કે ગુજરાતની છે કે ભારતની છે તો આ તમામ વસ્તુઓ છે જેના વિશે વિદ્યાર્થીઓ આપણે બધા મૂંઝવણમાં હોઈએ છીએ પરંતુ આપણી આ ચેનલની અંદર તમને બધાય સબ્જેક્ટનું ક્લેરિફિકેશન મળશે

એની અંદર ઇતિહાસમાં કેટલું કરવું ખાલી તમને એવું કીધું છે કે ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ તો ઇતિહાસ આપણને બધાને પણ ખબર છે કે ઇતિહાસ એક વિશાળ દરિયો છે પરંતુ એમાં કયા કયા આપણે ટોપિક કરવા જોઈએ કારણ કે યુપીએસસી સુધી જીપીએસસી સુધી પૂછાય છે એનું લેવલ કેવું હોય છે કારણ કે ગઈ આપણે જોયું છે કે પોલીસ ભરતી બોર્ડનું પેપર છે જેમાં યુપીએસસી કક્ષાના બાવીસ જેટલા સવાલ હતા તો એનો મતલબ કે હવે આપણે સૌથી વધારે એનસીઆરટી ઉપર ફોકસ કરવો પડશે કારણ કે હવે સૌથી વધારે પૂછાશે કઈ એનસીઆરટી તો આજની ઇન્ડેક્સમાં આપણે એ જ સમજવાનું છે કે ગુજરાત અને ભારતના જીસીઆરટી અંદર કેટલો સમાવેશ થાય છે છે અને કેટલું હોય આપણે વાત કરશું અમુક ટોપિક ની તો એમાં જીસીઆરટી અહિયાં સુધી આપેલું હોય પરંતુ ત્યાંથી શરૂઆત થાય છે તો કે એનસીઆરટી ની શરૂઆત થાય છે તો સૌ પ્રથમ તમામ ગુજરાતના વિદ્યાર્થીઓ જેટલા લોકો મારો આ જોઈ રહ્યા છે તમામ લોકોને સૌપ્રથમ તો રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે એક વખત આ તથા સ્થુ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી શેર કરો ટૂંક સમયમાં ધીમે ધીમે આનો આપણો ચેનલનો ગ્રોથ થશે એમાં રોજ ધીમે ધીમે

કે ઇતિહાસમાં તમારે કેટલા ટોપિક કરવા જોશે અને કયા કયા ટોપિકને કેટલું તમારે ભારણ છે આપવું પડશે તો સૌપ્રથમ આપણે ઇતિહાસની શરૂઆત કરીએ ત્યારે તમારા માઇન્ડમાં હોય છે કે સાહેબ પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત પરંતુ આ એક ઇતિહાસના પેટા પ્રકારમાંનો એક પ્રકાર છે

ત્રણ પાર્ટ છે પાડતા હોય પહેલા તો આજ આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી જોઈએ તો વાંચવાની શરૂઆતની અંદર અત્યારે તમારી પાસે જીસીઆરટી નો સોર્સ છે તો 6 થી 12 ની જીસીઆરટી ની અંદર આજ આજ આપણી તથાસતુ એસ્પિરન્ટ નામની જે ચેનલ છે જે ટેલિગ્રામ ચેનલ છે આ જ ટેલિગ્રામ ચેનલ ની અંદર તમે જોઈન થાશો તો તમને આ આખી ઇન્ડેક્સ એમાં છે જોવા મળશે મળશે આખી ઇન્ડેક્સ જોવા જે તમારી અંદર તમે લખી લેજો જેથી તમને ખ્યાલ આવે કે આટલા ટોપિક આપણે આવનારી પોલીસ ભરતી બોર્ડ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે છે કરવાના છે તો શરૂ કરીએ સૌ પ્રથમ આપણા ઇતિહાસ તો ઇતિહાસની અંદર જોવા જઈએ તો ઇતિહાસના ત્રણ પાર્ટ છે આપણે ત્યાં પડે છે પહેલો કાળ જેને આપણે કહીએ પ્રાગ ઐતિહાસિક યુગ જે વર્ણ લખાયેલો યુગ છે જેમાં કોઈ આપણને સાક્ષ પુરાવાથી પ્રાપ્ત થતા નથી અહીંયા આદિ માનવ છે

પ્રાગ ઐતિહાસિક કાળ છે એમાં તમારે કઈ કઈ વસ્તુ છે એ કરવાની છે તો આ સરસ મજાનો ચાર્ટ છે પ્રાગ યુગ જ્યારે તમે પ્રાગ ઐતિહાસિક યુગ વાંચશો ત્યારે એમાં ત્રણ અલગ અલગ કાળના તબક્કાઓ આવશે

આ માનવ પહેલા શું હતો આદિમાનવ હતો તો આદિમાનવની કેવી જાતિઓ છે તો કે આ ગોરીલા છે ચિમ્પાંજી છે ઉરાંગ છે ઉટાંગ છે વાનર છે આવા બધાનો સમાવેશ થાય આપણે માનવ બનતા બનતા આપણી છ પ્રજાતિઓ વહી ગઈ છે પ્રાગ એત્યાસી કાલની અંદર જાઓ તો ઓસ્ટેલો પેથીક્સ પેલો માનો બન્યો એના પછી નિંજાંથ્રોપસ એના પછી ક્રોમેગ્નોન માનો એના પછી નિરુંથલ માનવ અને આમ છેલ્લે આપણને નામ મળ્યું છે કયું તો કો હોમોસેપિયન્સ એવું આપણને છે નામ મળ્યું છે તો આ આદિ માનવો છે કે જે પ્રાગ ઐતિહાસિક કાળની અંદર શિકાર કરતા પોતાનું રખડતું ભટકતું છે જીવન જીવતા પોતાના વસ્ત્ર રહેઠાણ ખોરાક વિશે પણ એને છે ખ્યાલ છે એ હોતો નહોતો અને એટલા માટે એવું કહેવાય છે કે ઇતિહાસની અંદર વર્તમાનની અંદર એવું મહારાષ્ટ્રની અંદર એક સ્થળ શોધવામાં આવ્યું છે જ્યાંથી આપણને પુરાવા પ્રાપ્ત થાય છે તો આ એનસીઆરટી નો કોન્સેપ્ટ છે હવે આપણને આવો પ્રશ્ન પૂછાય કે પુરા પાષાણ કાળમાં કયું એવું સ્થળ વર્તમાનમાં છે એ આપણને જડ્યું છે કે જ્યાંથી એવા પુરાવા મળે છે કે મનુષ્યની ઉત્પત્તિ આજથી ચૌદ લાખ વર્ષ પહેલાં છે થઈ હતી એવું માનવામાં આવે છે

અને ધીમે ધીમે આ સભ્યતાનો ઉદય થયો કહી તો કે સિંધુ સભ્યતાનો છે ઉદય થયેલો જોવા મળે છે એક પ્રશ્ન તમને પોતાના હોમવર્ક માટે આપું છું એન નો પ્રશ્ન છે આપણે અત્યાર સુધી ઘઉં જઉંની વાત થઈ ગઈ હોય કે ભારતમાં અહીંયાથી પુરાવા પ્રાપ્ત થાય પરંતુ તમને સિંધુ સભ્યતાનું નક્કી તો જો સિંધુ સભ્યતાનો આ પ્રશ્ન હોય તો તમને જવાબ આવડતો જ હોય પરંતુ પ્રશ્ન એવો પૂછાય કે ભારતમાં સૌપ્રથમ ભારતમાં સૌપ્રથમ ચોખાના પ્રથમ પુરાવા પ્રાચીન ભારતમાં કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે નો સવાલ છે કે ભારતમાં સૌપ્રથમ ચોખાના પુરાવા પ્રાચીનતમ ભારતના કયા સ્થળેથી પ્રાપ્ત થાય છે તમારે એનો જવાબ એનસીઆરટીની બુકમાંથી શોધીને છે એ આપવાનો છે રંગપુર લોથલ એ સિંધુ સભ્યતાના છે એ જવાબ આવશે નહીં તો આનો તમે કોમેન્ટમાં છે એ જવાબ આપજો બીજા લેક્ચરમાં આપણે સ્થળની ચર્ચા કરશું તો આ છે એ પ્રાગ કાળ હતો જેમાં પુરા પાષાણ મધ્ય પાષાણ અને નૂતન પાષાણ એટલે કે નવ પાષાણનો નો છે સમાવેશ થાય તો અહીંયા સુધી વાંચવું પડશે એના પછી આપણે કીધું કે ધીમે ધીમે સિંધુ સભ્યતાનો ઉદભવ થયો તો આ સિંધુ સભ્યતા છે એને આપણે અલગ અલગ નામથી ઓળખીએ સિંધુ સભ્યતાને હડપ્પી સભ્યતા પણ કહીએ સિંધુ સભ્યતાને આપણે એમ કહી શકાય કાંસ્ય યુગીન સભ્યતા પણ કહીએ અને એનું મૂળ નામ છે આદ્ય ઐતિહાસિક સભ્યતા કારણ કે પ્રાગ કોઈ લખાણ પ્રાપ્ત થયું નથી પરંતુ અલગ અલગ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે જે જમણેથી ડાબે ડાબેથી જમણે સર્પાકારે લખવામાં આવ્યું છે જેને આજ સુધી કોઈ ભાષા શાસ્ત્રી ઉકેલી શક્યું નથી તો એટલા માટે થઈને એને આપણે કેવો કાળ કહીએ છીએ આદ્ય ઐતિહાસિક કાળ તરીકે ઓળખીએ છીએ તો ઈસવીસન પૂર્વે પહેલા સિંધુ કિન સભ્યતાનો સમય તમને મોટા ભાગે જોવા મળશે કયો તો કે ઈસવીસન પૂર્વે ત્રેવીસો પચાસ થી સત્તરસો ને પચાસ પરંતુ વર્તમાનમાં એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે બત્રીસો પચાસ થી સત્તરસો ને પચાસ તો આ સિંધુ કિનની સભ્યતાની તમે શું શું તો કે સિંધુ કિન સભ્યતાનું સૌ તમારે શું કરવું પડશે ઉદ્ભવ કરવો પડશે એનો વિકાસનો તબક્કો તમારે છે એ જોવો પડશે એનું નગર આયોજન જેમાંથી રસ્તાઓના સવાલ પૂછાય છે ઈટોના સવાલ છે એ પૂછાય છે એના ઘરોના સવાલ પૂછાય છે તો નગર આયોજન એની લાક્ષણિકતા છે મહત્વની એ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી સાથે પશુપાલન ક્યાં ખેડાયેલ ખેતર છે કેવું હળ વાપરતા કયા પાકોની ઓળખ આપેલી છે કપાસને સિંગન કહેતા તો ખેતી અને પશુપાલન છે સામાજિક આર્થિક અને ધાર્મિક જીવન કે વ્યાપાર ક્યાં કરતા કયા સ્થળેથી ઇજિપ્તના પુરાવા પુરાવા પ્રાપ્ત થયા છે વ્યાપારના કયા બંદર હતું જ્યાં બંદર છે એમ કહી શકાય કે વ્યાપાર માટેનું હબ હતું તો આવા પ્રશ્ન છે પૂછાઈ શકે સમાજના લોકો છે કોને પોતાના એમ કહી શકાય કે દેવ માનતા શેમાં શ્રદ્ધા હતી શેમાં અંધશ્રદ્ધા હતી તો એના પણ આપણને પ્રશ્ન છે પૂછાઈ શકે છે પ્રશ્ન એવો પણ પૂછાય કે જે આપણે વાત કરી પ્રાગ કાળની તો ભીમ બેટકાની ગુફા આપણને યાદ આવે તો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે પ્રાગ ઐતિહાસિક કાળમાં ભીમ બેટકાની ગુફામાં જે લોકોએ ચિત્ર દોર્યા છે એટલે કે જે આદિ માનવના સમયમાં છે ચિત્ર દોરેલા છે એ લોકો કઈ પ્રજાતિના હશે એવું માનવામાં આવે છે એ લોકો કઈ પ્રજાતિના હશે એવું માનવામાં આવે છે જવાબ કોમેન્ટમાં તમારે આપવાની છે આ બીજો સવાલ છે કે આ કઈ પ્રજાતિના લોકો છે હતા જેનો જવાબ તમારે આપવાનો છે તો ત્યાર પછી આગળ અહીંયા વાત કરીએ તો આ સભ્યતાના લોકોનું સામાજિક આર્થિક ધાર્મિક જીવન અહીંયા અલગ અલગ પ્રકારના સમાજ હતા માતૃસત્તાત્મક સમાજ હતો અહીંયા વિદ્વાન યોદ્ધા વેપારી શ્રમિક ચાર ભાગની અંદર સમાજના લોકો છે વહેંચાયેલા હતા અને છેલ્લે આમાં આવશે અલગ અલગ નગરો કે હડપ્પામાંથી સેના પુરાવા મળ્યા મોહેન્જો દોડોમાંથી સેના મળ્યા કાલીબંગનમાંથી સેના મળ્યા લોથલ રંગપુર સુરકોટડા ધોળાવીરા દેસળપર કુંતાસી ખીરસરા આ તમામ નગરો છે જેના અર્થ એમાંથી પુરાવા મળ્યા જેનો આમાં છે સમાવેશ થાય અને આમ છેલ્લે સિંધુ સભ્યતાની પતનના કારણો કે સેના કારણે નાશ આવી પૂર આવવાના કારણે નાશ આવી કોઈ રોગચાળાના કારણે કોઈ બાહ્ય આક્રમણ આર્યોનું થયું એના કારણે કોઈ પાકી ઈટોના કારણે કોઈ ભૂસ્ખલનના કારણે કોઈ નદીઓના પ્રવાહ બદલવાના કારણે તો આવા ઘણા બધા કારણો છે જેનાથી આ સભ્યતા

ક્રિસ્ટ ઈસુના જન્મ પહેલા અને ઈસવીસન હોય તો આવે એડી તો યાદ રાખજો ઈસવીસન પૂર્વે છે તો પૂર્વેની અંદર આવશે ઋગ્વેદિક કાળ તો પંદરસો થી એક હજાર સુધીનો સમય છે એ ઋગ્વેદિક કાળનો છે અને એક હજારથી છસો સુધીનો સમય છે એ કયો છે ઉત્તર વેદિક કાળનો છે એ જોવા મળે છે તો ઉત્તર વેદિક કાળ અને વેદિક કાળ આ બંનેમાં ફરક શું તો કે જ્યાં પહેલો ઋગ્વેદનો ઉદ્ભવ થયો એને આપણે ઋગ્વેદિક કાળ કીધો અથવા એને પૂર્વ વેદિક કાળ કહેવાય અને જેમાં બીજા ત્રણ વેદનો ઉદ્ભવ થયો યજુર્વેદ સામવેદ અથર્વવેદ એને કેવો કહેવાય ઉત્તર વેદિક કાળ તરીકે ઓળખવામાં આવે પરંતુ યાદ રાખજો સિંધુ સભ્યતામાં પણ લોખંડ ધાતુનો અભાવ હતો આદિમાનવના સમયમાં પણ છે એ નવ પાષાણ કાળમાં લોખંડ ધાતુનો અભાવ હતો પરંતુ આ વૈદિક કાળની અંદર એવું કહેવામાં આવે કે એક હજારની સાલમાં શોધ થઈ છે શેની તો કે લોખંડની તો નીચેનામાંથી ક્યારે લોખંડની શોધ થઈ તો ઈસવીસન પૂર્વે એક હજારની અંદર લોખંડની શોધ થઈ તો કોના સમયમાં તો કે ઉત્તર વૈદિક કાળની અંદર જેને શામ અયસ અથવા કૃષ્ણ અયસ તરીકે લોખંડને છે ઓળખતા સિંધુ સભ્યતાના લોકો પણ એમ કહી શકાય કે પોતે નગરો છે બદલતા વૈદિક કાળની અંદર આવો ઋગ્વેદિક કાળની અંદર તો કઈ પ્રજાતિ આવી તો આપણને બધાયને ખબર છે આર્યો કોણ આવ્યા હતા આર્યો છે આવ્યા હતા તો આર્યો આપણને બધાયને ખબર હોવી જોઈએ કે આર્ય શબ્દનો અર્થ શું થાય તો આર્ય શબ્દનો અર્થ થાય શત્રુઓનો નાશ કરવાવાળા યાદ રાખજો આર્ય શબ્દનો અર્થ શું થાય શત્રુઓનો નાશ કરવા આર્ય શબ્દનો અર્થ થાય ઉત્તમ કુળ શ્રેષ્ઠ કુળ આર્ય શબ્દનો અર્થ થાય વિદેશી અથવા અજનબી તો આમ આર્યો છે કયા સમયમાં તો કે આપણા ઋગ્વેદી કાળની અંદર આવ્યા હોવાનું અનુમાન માનવામાં આવે છે ત્યાર પછી ઉત્તર વેદિક કાળ ઉત્તર વેદિક કાળની અંદર આપણે જોયું કે હવે અહીંયા રખડતું ભટકતું જીવન હતું એ સ્થિર થઈ ગયું કારણ કે લોખંડની શોધ થઈ એટલા માટે તો ધીમે ધીમે ખેતી છે એ મજબૂત બની તો આ ઉત્તર વૈદિક કાળ છે અહીંયા જોવા મળશે આ વૈદિક સભ્યતાની અંદર આર્યો અનાર્યો વચ્ચે યુદ્ધ થયા દશરાગનું યુદ્ધ અહીંયા અલગ અલગ નદીઓના નામ છે રાવી નદી છે તો રાવી નદીને શું કીધું છે તો કે પુરુષની તરીકે છે એ ઓળખવામાં આવે છે બરોબર છે સતલજ નદીને શું તો કે સતુદ્રી કીધું છે ચિનાબને આશિકની તરીકે છે એ ઓળખવામાં

પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત તો ઐતિહાસિક કાળથી તમે જે અત્યાર સુધી ભણતા હતા પ્રાચીન મધ્યકાલીન અને આધુનિક એ ઐતિહાસિક કાળના એક આખા પ્રકાર છે તો હવે તમે કહેશો કે સાહેબ હવે પ્રાચીન ભારતમાં અહીંયાથી શું ભણવાનું તો હવે અહીંયાથી ભણવાનું શું તો કે મહાજન પદનો ઉદય થાય એને ભણવાનું કેમ કે યાદ કરો ઋગ્વેદિક કાળની અંદર જ ધીમે ધીમે છે જન અને મહાજન પદનો છે ઉદય થયો તો તમે જોયું સિંધુ સભ્યતાની અંદર લોકો શેમાં રહેતા નગરોની અંદર રહેતા શેમાં રહેતા નગરોની અંદર વૈદિક સભ્યતાની અંદર લોકો શેમાં રહેતા થયા તો કે કબીલાઓની અંદર જઈ રહેતા થયા અને વૈદિક સભ્યતાના લોકો કેવા હતા પિતૃ સત્તાત્મક સમાજ હતો સિંધુ સભ્યતાનો માતૃ માતૃ સત્તાત્મક સમાજ હતો તો કબીલાઓ કબીલાઓની અંદર પણ આગળ જતાં ધીમે ધીમે છે વિભાજન થતું ગયું

આ વીસ નો વડો શું કહેવાતો વીસ પતિ તરીકે છે ઓળખાતો અને આ બધા વીસ ભેગા થાય ત્યારે શું બનતું એક જન બનતું જેનો વડો છે શું કહેવામાં આવતો એક રાજન તરીકે છે એ ઓળખવામાં રાજવામાં યાદ રાખજો જનનો વડો કોણ છે રાજન છે અને આ બધા જન ભેગા થાય ત્યારે શું બનતું એક રાષ્ટ્રનું નિર્માણ થતું જેને આપણે નામ આપ્યું છે કહ્યું તો કે મહાજન પુત્ર જ રાજા છે એ બનશે આપણે જોયું બીજા કોઈ એના છે એ રાજાના સિવાયના કોઈ લોકો છે મહાજનપદનો રાજા બની શકે નહીં તો આવી રીતના શેનું નિર્માણ થયું મહાજનપદનું પદનું નિર્માણ પહેલા કુલોપ ગ્રામ વીસ જન અને પછી આવ્યું કહ્યું તો કે મહાજનપદ જે આપણા કેટલા હતા સોળ મહાજનપદ હતા જેમાંથી સર્વશ્રેષ્ઠ હતું કહ્યું તો કે મગધ જેને કિકટ તરીકે છે એ ઓળખવામાં આવતું તો અહીંયાથી આપણું શરૂઆત થાય કયો યુગ તો કે મહાજનપદ યુગ જે અલગ અલગ સોળ જેટલા છે મહાજનપદ હતા જેમાંથી મગધ માટે થઈને બધા લોકોએ અલગ અલગ યુદ્ધ કરેલા છે સૌપ્રથમ મગધ ઉપર કોનું શાસન હતું હરિયક વંશનું શાસન હતું બિંબીસાર હતો યાદ રાખજો બિંદુસાર નથી બિંદુસાર આવે કયા કાળમાં કાળની અંદર આવશે તો મહાજનપદની અંદર તમે જાઓ તો સૌપ્રથમ હરિયક વંશ એના પછી આવશે કયો વંશ તો કે શિશુનાગ વંશ અને શિશુનાગ વંશ પછી આવશે કયો વંશ તો કે નંદ વંશ વંશ અને નંદ પછી આવશે કયો વંશ તો કે મૌર્ય વંશ તો આવી રીતના મહાજનપદ એટલે કયું તો કે મગધ હતું આ મગધ ઉપર અલગ અલગ લોકોનું શાસન છે રહેલું છે તો ત્યાર પછી આગળ વધીએ તો આવશે મહાવીર સ્વામીનું જીવન કમન કે મહાવીર સ્વામી છે એને પોતાનું જીવન કવન અને જૈન ધર્મને જે સૌથી વધારે મહત્વ આપ્યું કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો છે મહાવીર સ્વામીને કેટલા વર્ષે જ્ઞાનની પ્રાપ્ત થઈ કોના પાસેથી મંજૂરી લઈને દીક્ષા લેવાઈ ગયા દીક્ષા લીધા પછી મહાવીર સ્વામીએ કયા કયા આર્ય આર્ય વ્રત છે એ જૈન ધર્મ માટે આપ્યા છે બરોબર છે સત્ય અહિંસા અસ્તય બ્રહ્મચર્ય અપરિગ્રહ ત્યાર પછી જૈન ધર્મની અંદર બીજી આગળ વાત કરીએ તો ઘણી બધી દંતકથાઓ છે 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 કે કે આ બધા કેવા તો ક્ષત્રિય છે એમાં કોઈ અલગ અલગ જાતિના છે નહીં મહાવીર સ્વામીની વાત કરીએ તો મહાવીર સ્વામીને પણ એમ કહી શકાય કે ભગવાન ઇન્દ્રએ એને અલગ ગર્ભમાં સ્થાપિત હતા ત્યાંથી છે એ બદલી દેવામાં આવ્યા હતા એટલા માટે એનો જન્મ છે ક્ષત્રિયના ઘરે થયો એટલા માટે યાદ રાખજો

પહેલાના સમયમાં તો આમ જૈન ધર્મ જૈન ધર્મ પછી મહાવીર સ્વામી પછી આવશે ગૌતમ બુદ્ધ ભગવાન બુદ્ધનું આખું જીવન કવન છે જેવી રીતના મહાવીર સ્વામી જૈન ધર્મ જન્મ થયો ત્યારે કાલ દેવલ નામનો બ્રાહ્મણ હતો જેને ભવિષ્યવાણી કરી હતી કે આ છે મોટો થઈને છે શું બનશે તો કે એક સિદ્ધ પુરુષ બનશે એક સંન્યાસી બનશે અને એટલા માટે એના પિતા છે એવા મહેલનું છતાં પણ એમ કહી શકાય કે એક વખત પોતાના સારથી છન્ના સાથે છે એ ઘોડાને લઈને છે નીકળી જાય છે અને અલગ અલગ ચાર વ્યક્તિઓ સાથે અને મુલાકાત થઈ જોયા અને એને નક્કી કર્યું કે હવે અમારે સંસારિક સુખનો

આપણે વાત કરશું એના પણ જે બે ફાટા પીડા એની પણ આપણે છે વાત કરશું તો ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી બે ની છે ચર્ચાઓ થાય ત્યાર પછી આગળ વધીએ તો આપણે વાત કરી કે અહીંયા શિશુનાગ વંશ જે મહાજનપદ ઉપર એના પછી શિશુનાગની અંદર એવી ઉપાધિ મળી છે આ એનસીઆરટીમાં છે જીસીઆરટીમાં ક્યાંય હશે નહીં કે નંદ વંશના કયા શાસકને સર્વ ક્ષત્રાંતિકે ની ઉપાધિ આપવામાં આવી છે કારણ કે ક્ષત્રિયોનો નાશ કરનાર એટલા માટે મહા એવી એને મળી છે અને બીજી ઉપાધિ છે ઉગ્રસેન જેની પાસે વિશાળ સેના હતી તો આવી રીતના મહાપદ્મનંદ છે એનો છેલ્લો શાસક ધનાનંદ કુલ નવ શાસકો થયા એટલે એને નવ નંદ તરીકે પણ છે ઓળખવામાં આવે અને એના દરબારમાં આચાર્ય ચાણક્ય હતા અને ચાણક્યનું જે અપમાન થયું અપમાન થવાનું કારણ એ હતું કે જ્યારે હાઇડે યુદ્ધ ચાલતું હતું સિકંદર અને પોરસ વચ્ચે ત્યારે ચાણક્યએ સલાહ આપી કે કદાચ સિકંદરની નજર મગધ ઉપર હોય અને આપણે પણ સુરક્ષા વધારવી જોઈએ ત્યારે ધનાનંદે એનું અપમાન કર્યું કે આચાર્ય હવે એમ કહી શકાય કે બ્રાહ્મણો અમને શિક્ષણ આપશે કે અમારે કેવી રીતના યુદ્ધ કરવું જોઈએ અમને આવી શિખામણ આપશે ત્યારે આચાર્ય ચાણક્યએ પોતે નક્કી કર્યું કે સિકંદર કદાચ નંદ નાશ કરે કે ન કરે હું ચોક્કસ આ નંદ નિકંદન કાઢીને જ રહીશ અને એટલા માટે ચાણક્ય દરબાર છોડીને જતા રહ્યા અને એને જંગલમાં એક શિકારીના ઘરે ઉછેરતો એક બાળક મળ્યો જેનું નામ છે ચંદ્રગુપ્ત મોર્ય અને આ ચંદ્રગુપ્ત મોર્ય જેના પિતા પીપલીમણ ગણ રાજ્યના પ્રમુખ હતા જેની માતા છે એ મુરા હતી અને મુરાથી ભરણપોષણ નહોતું એટલા માટે એક શિકારીને વેચી દીધો હતો અને ત્યાંથી ચંદ્રગુપ્ત મોર્યને પોતાની સાથે લે છે

પિતા કહીયો છે જેનું પુસ્તક કયું છે તો કે ઇન્ડિકા છે તો આવી રીતના મૌર્ય વંશ છે મૌર્ય વંશમાં સમ્રાટ અશોક અશોક પછી છેલ્લો શાસક છે કોણ

કાળની અંદર નાલંદાની સ્થાપના કુમારગુપ્ત પહેલાના પહેલાના સમયમાં થઈ પરંતુ વલ્લભીની સ્થાપના પૂછાય તો દર્શન પહેલાના સમયમાં થઈ તો આમ ગુપ્ત વંશ ચંદ્રગુપ્ત બીજો જેને એમ કહી શકાય કે વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે સમુદ્રગુપ્ત જેને ભારતનો નેપોલિયન તરીકે છે એ ઓળખવામાં આવે જેનો દરબારી કવિ હરિશેણ છે એ તો કુમારગુપ્તની આપણે વાત કરી કે જેના સમયમાં નાલંદાની સ્થાપના થઈ અને નાલંદાનો અર્થ શું થાય છે તો કે કમળ થાય છે સુરક્ષા માટે દીવાલ બનાવી અને સો જેટલા ગામો છે એ ભેટમાં હતા ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુપ્તકાળ ગુપ્તકાળમાં સ્કંદગુપ્ત જે સ્કંદગુપ્ત સમયમાં એમ કહી શકાય કે સૌપ્રથમ હૂણોનું આક્રમણ થયેલું છે એ જોવા મળે છે ભારતમાં સૌપ્રથમ હૂણો આવેલા જોવા મળે છે સ્કંદગુપ્તના સમયમાં જેને સ્કંદ ગુપ્તે આ લોકોને શું આપી હતી તો કે હાર આપી હતી છેલ્લો મહાન શાસક સ્કંદગુપ્ત હતો જેનો શિલાલેખ તમે જુનાગઢની અંદર પણ તમને છે એ જોવા મળે છે એના પછી ગુપ્ત વંશ પછી આવે દક્ષિણ ભારતનો ઇતિહાસ દક્ષિણ ભારતના ઇતિહાસની અંદર સંગમકાળ સંગમકાળની અંદર તમે જોવા જાઓ તો

આગળ વધીએ તો ગુજરાતની અંદર તમારે શું કરવાનું છે ગુજરાતમાં ત્રેકૂટકોનું શાસન જે ચારસો ને થી ચારસો પંચાણું વચ્ચે જોવા મળે એટલે કે મેત્ર પહેલાં જે ગુજરાતની અંદર શાસન જોવા મળે એની અહીંયા ચર્ચા કરવાની તો કે ગુજરાતની અંદર એના પછી મેત્રક કાળ મેત્રની અંદર આપણે ગુપ્ત કાળ જોશું ત્યારે તમને છે એ જોવા મળશે કે મેત્રક વંશ છે એ સેમાંથી આવ્યો છે ગુપ્ત કાળમાંથી છે ઉતરી આવ્યો છે જે મેત્રક વંશનો સ્થાપક વિજ્ઞાન ભટાર્ક છે આ ભટાર્ક છે એમ કહી શકાય કે ગુપ્તનો શું હતો સેનાપતિ હતો અને એમાંથી સ્વતંત્ર થઈને એણે વલ્ભીમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું તો ચારસો થી સાતસો કયો કાળ અને શાસક જે શિલાદિત્ય છઠ્ઠો છે એના સમયમાં વનરાજ ચાવડા અર્ધ સ્વતંત્ર થયો અને એણે પોતાનું ચાવડાઓનું ચાવડાઓનું કહ્યું તો કે જે પંચાસર છે એ પાછું મેળવ્યું અને અહીંયા પોતે ચાવડા વંશનું શાસન શરૂ કર્યું આ ચાવડા વંશ જેને ચાપોતવટ ચાપોતકટ વંશ કહેવાય ચાવડા એટલે ચોરી કરનારા એવું કલંક પણ એની ઉપર થઈ લાગેલું છે તો 746 થી 942 કયો વંશ આવશે ચાવડા વંશ આવશે જેની અંદર વનરાજ યોગરાજ સેમરાજ બરોબર છે છેલ્લો શાસક સામંતસિંહ જેની હત્યા કોણે કરી છે તો કે એના ભાણેજ મૂળરાજ દ્વારા અને આ મૂળરાજ દ્વારા સ્થાપના થઈ સોલંકી કાળની તો 942 થી ચુમ્માલીસ ગુજરાતનો સુવર્ણકાળ એટલે કયો કાળ છે સોલંકી કાળ અને એમાંય ગુજરાતનો પ્રથમ સુવર્ણકાળ કોનો એવો પૂછાય તો ગુજરાતમાં પ્રથમ સુવર્ણકાળ છે કુમારપાળનો છે પરંતુ ગુજરાતમાં બીજો સુવર્ણકાળ કોનો છે તો ગુજરાતમાં બીજો સુવર્ણકાળ વસ્તુપાળ તેજપાળનો છે માનવામાં

અને અનક સોલંકીને જે ગામ ભેટમાં આપ્યું હતું વ્યાઘ્ર અને આ વ્યાઘ્ર નામના ગામ ઉપરથી જે વંશ આવ્યો જેનું નામ છે વાઘેલા વંશ તરીકે છે એ ઓળખાય તો આમ બારસો નવ્વાણુંથી તેરસો ચાર આ બે પીરિયડમાં અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ થયું પ્રથમ થયું બારસો નવ્વાણુંમાં જેમાં ઉલુક ખાન અને નુસરત ખાન આવ્યા હતા અને બીજું થયું તેરસો ને ચારમાં ત્યારે અલાઉદ્દીન ખિલજીના કોણ આવ્યા હતા જહતમ અને પંચમની છે આજ અલાઉદ્દીન ખિલજી જેને એમ કહી શકાય કે બીજો યાદ રાખજો ગુજરાતમાં ક્યાંય ઉપાધિ કોઈ બુકમાં લખેલી જોવા મળશે નહીં સિકંદર સાની સિકંદરે સાની એવી ઉપાધિ અને બીજો સિકંદર કીધો છે તો અલાઉદ્દીન ખિલજીને બીજો સિકંદર એવી ઉપાધિ પણ પ્રાપ્ત થઈ છે તો બારસો નવ્વાણું તેરસો ચારમાં બે આક્રમણ થયા અને અહીંયાથી શરૂઆત થઈ કોની તો કે દિલ્હી સલ્તનત અને દિલ્હી સલ્તનતનો આ કયો વંશ છે ખિલજી વંશ જે ગુજરાતની અંદર છે એ આવશે શાસન કરવા માટે થઈને તો વાઘેલા અને સોલંકી કાળ આવશે ત્યાર પછી જે દિલ્હી સલ્તનત ગુજરાતમાં આવ્યું એની જ ભારતના સંદર્ભમાં મધ્યકાલીનની અંદર વાત કરવા જઈએ તો મધ્યકાલીનની અંદર ગુલામ ખિલજી તુગલક સૈયદ લોધી આ પ્રમાણે વંશજ ને છે ભણવામાં આવશે એમાં સૌપ્રથમ જોવા જઈએ તો પહેલો જ વંશ છે ગુલામ વંશ બારસો છ થી બારસો નેવું સુધીનો સમયગાળો છે ગુલામ વંશ જેનું બીજું નામ મામલુક વંશ છે કુતબુદ્દીન એબક જેને આપણે યાદ કરો કુતબુદ્દીન એબકે જે કુતુબ મિનાર ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ બનાવેલી છે આ જ કુતુબ મિનાર છે એ કોની યાદમાં છે તો કે એના ગુરુ બખ્તિયાર કાકીની યાદમાં છે ત્યાર પછી આ જેનો જમાય હતો ઇલતુતમિશ એને કામ પૂર્ણ કરાયું અને આજ કુતબુદ્દીન એબક છે જેને લાખ બક્ષ તરીકે ઓળખવામાં આવે અને પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી જેનું મૃત્યુ થયું એવો કોણ છે તો કે કુતબુદ્દીન એબક છે અને એનો જમાય ઇલતુતમિશ એની પુત્રી એટલે કોણ તો કે રજિયા સુલતાન જેને ભારતની પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા કહેવાય અને ગુજરાતની જો પૂછાય કે પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા કોણ તો ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા કોણ છે કાળની વંશની દર્શન ચોથાની પુત્રી જેનું નામ છે ભૂપા ભૂપા તો આમ ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા છે એના પછી ગુલામ પછી ખિલજી વંશ જે આપણે કીધું કે જલાલુદ્દીન ખિલજી અલાલુ અલાઉદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજીને સૌથી વધારે સાથ આપનાર વ્યક્તિ હોય

તેમૂરલંગનું લંગનું આક્રમણ થયું અને આ તેમુર લંગનું આક્રમણ થયું એટલે તુગલક વંશની સત્તા જતી રહે છે ત્યાર પછી સૈયદ વંશ આવે છે જેની અંદર કોણ તો કે ખિજરખા છે 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 મુબારક શાહ એની વાત કરવાની અને સૈયદ વંશ વંશ પછી આવશે લોદી લોદી જેની અંદર જેનો આપણે ચઈ સમાવેશ થાય અને છેલ્લો છે ઇબ્રાહિમ લોદી જેને પાણીપતનું પ્રથમ યુદ્ધ કર્યું કોની સાથે તો કે બાબર સાથે તો આમ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે જે યુદ્ધ થયું જેમાં ઇબ્રાહીમ લોદીની હાર થઈ અને એટલા માટે આ દિલ્હી ઉપર આવ્યો કયો વંશ મુઘલ વંશ અને એમાં આવશે બાબર તો ત્યાર પછી આખા મુઘલ વંશને ભણવાનો આવે તો કે બાબરને ભણો એના પછી હુમાયુને ભણો એના પછી તમે કોને અકબરને એના પછી જહાંગીર એના પછી આવશે શાહજહાં એના પછી આવશે ઔરંગઝેબ તો આમ પંદરસો ને છવ્વીસથી શરૂ થાય મુઘલ કાળ જ્યારે એમ કહી શકાય કે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું ત્યારથી લઈને ઔરંગઝેબની ડેથ થઈ સત્તરસો ને સાત સુધીનો જે કાળ છે એને આપણે મુઘલ કાળ તરીકે છે ઓળખીએ છીએ તો સૌપ્રથમ અહીંયાથી શરૂઆત થાય મુઘલ કાળની અને મુઘલ કાળ પછી ઔરંગઝેબના સમયમાં જે શિવાજીએ બે વખત સુરત લૂંટ્યું સોળસો ચોસઠ સોળસો તો એ આવશે મરાઠા પ્રથમ મરાઠા વિગ્રહ બીજો મરાઠા ત્રણ અલગ અલગ મરાઠા વિગ્રહ આવશે અને આ મરાઠાઓનો પણ એમાં આપણે અભ્યાસ કરવાનો થશે તો આમ બાબર હુમાયુ બધાયની અલગ અલગ ચર્ચા આપણે વારંવાર થતી હોય બાબરના સમયમાં મહત્વના યુદ્ધો થયા પંદરસો છવ્વીસનું પાણીપતનું પ્રથમ યુદ્ધ પીએસઆઈમાં ગઈ વખતે પૂછાઈ ગયા કે યુદ્ધનો તમને બધાયને છે આપ્યું હોય અલગ અલગ સાલ અથવા સોરી અલગ અલગ તમને આપ્યા હોય કે પાણીપતનું પ્રથમ યુદ્ધ દિવેરનું યુદ્ધ હલ્દીઘાટીનું યુદ્ધ પછી તમારે એમાં શું કરવાનું હોય તો કે એને કાર્યકાળ પ્રમાણે છે ગોઠવવાનું હોય તો તમને સાલ છે એ ખબર હોવી જોઈએ બાબરના સમયમાં ચાર યુદ્ધ થયા પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું બાબર ઇબ્રાહિમ લોધી વચ્ચે પંદરસો સત્યાવીસની અંદર ખાનવાનું યુદ્ધ થયું બાબર અને રાણા સાંગા વચ્ચે અઠ્યાવીસની અંદર કયું યુદ્ધ થયું તો કે ચંદેરીનું યુદ્ધ થયું બાબર અને મેદીની રાય વચ્ચે અને પંદરસો ઓગણત્રીસમાં ઘાગરાનું યુદ્ધ થયું બાબર અને ઇબ્રાહિમ લોદીનો ભાઈ વચ્ચે અને આમાં થોડા ઘણા એમ કહી શકાય કે અફઘાન શાસકો પણ આવ્યા જેની પણ બાબરે શું આપી તો કે હાર આપી અને આવી રીતના બાબર ચાર મહત્વના યુદ્ધો જીત્યા પછી પંદરસો ને ત્રીસમાં મૃત્યુ પામો છે તો આમ પંદરસો છવ્વીસથી ત્રીસ બાબરનો કાર્યકાળ છે એના પછી હુમાયુથી આગળ વધો તો હુમાયુના સમયમાં બે મહત્વના યુદ્ધ છે પંદરસો ઓગણચાલીસની અંદર સાનું યુદ્ધ શેર શાહ સુરીજ અને ફરીદ ખાન તરીકે આપણે છે ઓળખીએ છીએ જેમાં એમ કહી શકાય કે હાર થઈ હુમાયુનું અને પંદરસો ચાલીસમાં બિલગ્રામ કન્નોજનું યુદ્ધ જેમાં શેરશાહ સુરી વિધિવત રીતે છે એ દિલ્હીની ગાદી ઉપર બેઠો અને આ જે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એનું સમારકામ કરાયું અને સડકે આઝમ તરીકે છે ઓળખાતો એના પછી અકબરની વાત કરીએ તો જેના સમયમાં પાણીપતનું બીજું યુદ્ધ પંદરસો ને છવ્વીસની અંદર પંદરસો છોતેરનું એમ કહી શકાય કે હલ્દીઘાટીનું યુદ્ધ છે અને જેનો ઇતિહાસ

આપણે છે ભણાવવામાં આવતું નથી એવું આ દિવેરનું યુદ્ધ પણ થયેલું છે અકબરના કાર્યકાળની અંદર એના પછી આગળ વધો તો જહાંગીર જહાંગીર જેના સમયની અંદર એમ કહી શકાય કે સોનાની સાકળ માટે જાણીતો છે ન્યાય માટે થઈને એવો જહાંગીર આ જહાંગીર જેને સાર્વજનિક દવાખાનાઓ છે બંધાવેલા છે આ જહાંગીર જેની પ્રેમિકા અનારકલી હતી જેના વિશે આપણે છે આગળ ક્યાંક છે ચર્ચા કરશું અને આ જહાંગીર જેના સમયમાં અલગ અલગ યુરોપિયન પ્રજાતિઓ છે આવી જેમાં અંગ્રેજો સોળસો આઠમાં કેપ્ટન હોકિન્સ અને સોળસો તેરમાં માં એવો હતો સર ટોમસ રો જેના સમયમાં એમ કહી શકાય કે અમદાવાદ ને ગરદાબાદ ધૂળિયા શહેરની ઉપમા મળી છે એના પછી આવે શાહ જેને સ્થાપત્યનો સુવર્ણકાળ કહેવાય કે જેને એક લાખ તોલા સોનાનું મયુરાસન બનાવ્યું અને અવડો મોટો એમ કહી શકાય કે તાજમહેલનું નિર્માણ કરાયું જેનો પુત્ર હતો દારાસો જેને લઘુ અકબર તરીકે ઓળખવામાં આવે અને બીજા પુત્ર ઔરંગઝેબ દ્વારા ગાદી મેળવવા માટે થઈને પોતાના ભાઈની હત્યા કરી અને છેલ્લો શાસક બન્યો કોણ તો કે ઔરંગઝેબ જેણે જજિયા વેરો દાખલ કર્યો જેને જિંદા પીર તરીકે છે શાહી દરવેશ તરીકે ઓળખવામાં આવે એવો હતો કોણ તો કે ઔરંગઝેબ જેને તાજ મહેલની પ્રતિકૃતિ એવું બીબીકા મકબરા જે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલો છે જેનું નિર્માણ છે કરાવેલું છે તો આખો મુઘલ વંશ તમારે ભણવો પડશે અહીંયાથી શરૂઆત થાય પ્રાચીન મધ્યકાલીન પછી સૌથી વધારે પ્રશ્ન પૂછાતા હોય તો અર્વાચીન ઇતિહાસ એટલે કે આધુનિક ભારતની અંદર કે ભારતમાં અલગ અલગ ચૌદમી પંદરમી સદીની અંદર અલગ અલગ યુરોપિયન પ્રજાતિઓનું આગમનની શરૂઆત થઈ કે ભારતમાં ચૌદસો અઠ્ઠાણુંની અંદર યાદ કરો વાસ્કોદ ગામાએ પ્રથમ જળમાર્ગ શોધો ચૌદસો ત્રેપનની અંદર કોન્સ્ટન્ટિનોપલ બંદરનું પતન થયું અને એમ કહી શકાય કે અલગ એક આખો એમ કહી શકાય કે ભારત અને યુરોપ વચ્ચેનો વ્યાપાર બંધ થયો જેના માટે નવો જળમાર્ગ શોધવાની છે ફરજ પડી એવું કહી શકાય કે જ્યારે એમ કહી શકાય કે અમેરિકાની શોધ થઈ જે કરનાર વ્યક્તિ કોણ છે કોલમ્બસ જ્યારે એમ કહી શકાય કે મરી મસાલા યુરોપની અંદર કરતા બંધ થયા ત્યારે એમ કહી શકાય કે આ કોલંબસ એક વખત પોતે આમલેટ ખાતો તો અને આમલેટ ખાતા ખાતા પોતાની માતાને કીધું કે આમલેટ ફીકી લાગે છે મરી મસાલા વગર ત્યારે એની માતાએ કીધું કે જો તું સાહસિક હોય તો ભારતની અંદર મરી મસાલા ભરપૂર છે અને ત્યાંથી તું જો એમ કહી શકાય કે મરી મસાલા લાવે તો આ તારો ખોરાક છે એ સૌથી વધારે છે સ્વાદિષ્ટ બનશે અને આટલું પોતાની માતાના કહેવાથી માણસ તૈયાર થયો અને ભારતની અંદર જળમાર્ગ શોધવા માટે નીકળ્યો પરંતુ કમ કમનિસીબી અને એક નવો જેમ કહી શકાય કે પ્રદેશ શોધ્યો જેનું નામ છે અમેરિકા તો અમેરિકાની શોધ કરનાર કોલમ્બસ અમેરિકા નામ આપનાર વ્યક્તિ છે અમેરિકો વેસ છે તો ભારતમાં અલગ અલગ આવ્યા કોણ તો કે પોર્ટુગીઝો આવ્યા ડચ આવ્યા અંગ્રેજ આવ્યા ડેનિશ આવ્યા ફ્રેન્ચ આવ્યા આ બધી પ્રજાતિઓ પોતપોતાના કારખાના કોઠીઓ છે સ્થાપવા ત્યાર પછી સત્તરસો પાસઠ તો એના પહેલાં તમારે જોવું પડે સત્તરસો સત્તાવનનું પ્લાસીનું યુદ્ધ એના પહેલાં સત્તરસો છપ્પનની અંદર બ્લેક હોલની ઘટના એના પછી સત્તરસો ચોસઠનું બક્સરનું યુદ્ધ અને બક્સરના યુદ્ધ બાદ બંગાળની અંદર એમ કહી શકાય કે બ્રિટિશ શાસન લાગુ થયું અને સત્તરસો માં બંગાળનો ગવર્નર હતો રોબર્ટ ક્લાઇવ અને એનામાંથી ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો વોરન હેસ્ટિંગને તો બંગાળનો સૌપ્રથમ ગવર્નર ઘણી ઘણીવધક આપણને ગવર્નરના સવાલ પૂછાતા હોય છે તો બંગાળનો પ્રથમ ગવર્નર એટલે રોબર્ટ ક્લાઇવ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ એટલે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ એટલે વિલિયમ બેન્ટિંગ ભારતનો અંતિમ ગવર્નર જનરલ એટલે લોર્ડ કેનિંગ અને 1858 થી વાઇસરોયન પદ એટલે પ્રથમ વાઇસરોય પણ લોર્ડ કેનિન અંતિમ વાઇસરોય પણ લોર્ડ માઉન્ટ બેટન અને ભારત આઝાદ થયું એટલે સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ પૂછાય તો પણ આવશે માઉન્ટ બેટન પરંતુ સ્વતંત્ર ભારતનો પ્રથમ ભારતીય એવો શબ્દ લાગે તો આવશે સી રાજગોપાલા ચારી એટલે કે ચક્રવર્તી રાજગોપાલા ચારી તો આમ 1765 થી અલગ અલગ ગવર્નર ગવર્નર જનરલોની શરૂઆત થઈ વોરન હેસ્ટિંગ જેમ કહી શકાય કે કલેક્ટરનું પદ સત્તરસો તોતેર નું રેગ્યુલેટિંગ એક્ટ ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટ સ્થાપાની સત્તરસો ચોર્યાસી નું પિટ્સ ઇન્ડિયા એક્ટ એના પછી કોર્નવાલિસ કાયમી જમાબંધી સિવિલ સર્વિસ માટે જાણીતો પોલીસ તંત્રની સ્થાપના વિલિયમ બેન્ટિંગ જે સમાજવાદી સુધારાવાદી ગવર્નર કે જેના સમયમાં રાજારામ મોહનરાય જેવાના પ્રયત્નથી સતી પ્રથા છે નાબૂદ થઈ ત્યાર પછી એમ કહી શકાય કે દયાનંદ સરસ્વતી જેવા સમાજ સુધારકો કેશવચંદ્ર સેન જેવા હતા તો ત્યાર પછી આગળ વધતા જાય ધીમે ધીમે તો વેલેસલી ની સહાયકારી યોજના ડેલાઉસીની ખાલસા નીતિ આ તમામ ગવર્નર ગવર્નર જનરલ નો કાર્યકાળ આવતા આવતા

જગદીશપુર થી કુંવરસિંહ જેને બિહારનો સિંહ કહેવાય ત્યાર પછી કાનપુર થી નાના સાહેબ પેશવા જેનો સેનાપતિ તાત્યા તોપે લખનૌતી હતી કોણ તો કે બેગમ હઝરત મહલ ત્યાર પછી ઝાંસીથી કોણ હતી રાણી લક્ષ્મીબાઈ હતી તો આમ અલગ અલગ લોકોએ છે એ નેતૃત્વ લીધેલું હતું ત્યાર પછી સ્વતંત્રતા સંગ્રામ નિષ્ફળ ગયો એટલા માટે અઢારસો અઠ્ઠાવનથી સીધું કોનું શાસન આવ્યું મહારાણીનું શાસન આવ્યું એટલે કે બ્રિટિશ તાજનું શાસન આવ્યું અને મહારાણીએ નવું પદ દાખલ કર્યું કહ્યું તો કે વાઇસરોયનું પદ છે એ દાખલ કર્યું યાદ રાખજો અને આ વાઇસરોયનું પદ છે દાખલ થયું અને પ્રથમ વાઇસરોય બનીને આવ્યો કોણ લોર્ડ કેનિંગ જેના સમયમાં પ્રથમ હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યાર પછી મહત્વના વાઇસરોય જોઈએ તો લોર્ડ મેયો ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી મેયો કોલેજ રાજકોટની રાજકુમાર કોલેજ લોર્ડ રિપન સ્થાનિક સ્વરાજ્યનો પિતા તરીકે ઓળખીએ ઇલબર્ટ બિલ વિવાદ એના સમયમાં કારખાના અધિનિયમ આવ્યો હતો કે સાતથી નવ વર્ષના બાળકોને કામે રાખવા પર પ્રતિબંધ હન્ટર કમિશન આવ્યું હતું તો આવી રીતના છે લોર્ડ લિટન જેને ભારતમાં વર્નાક્યુલર પ્રેસ એક્ટ લગાવ્યો ઇન્ડિયન આર્મ્સ એક્ટ લગાવ્યો સિવિલ સર્વિસના લોકોની એમ કહી શકાય કે ઉંમર ઘટાડી દીધી ફોર્મ ભરવાની એકવીસ માંથી ઓગણીસ પ્રથમ દિલ્હી દરબાર એના સમયમાં છે ભરાણો તો આવા બધા વાઇસરોય આવશે ત્યાર પછી અઢારસો ને પંચ્યાસી ની અંદર ભારતમાં એક પાર્ટીનો જન્મ થયો જેનું નામ છે ઇન્ડિયન કોંગ્રેસ ભારતીય કોંગ્રેસ પરંતુ આગળ જતા એની આગળ સાતમા અધિવેશનમાં શબ્દ લાગ્યો રાષ્ટ્રીય એટલા માટેનું નામ છે ભારતીય રાષ્ટ્રીય ભારતનો વાઇસરોય કોણ હતો તો કે લોર્ડ ડફ્રિન હતો કોંગ્રેસના મહત્વના અધિવેશનો ભારત આઝાદ થયું ત્યાં સુધીમાં કુલ કેટલા અધિવેશનો યોજાયા પ્રથમ મહિલા કોણ હતી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ક્યાં અધિવેશનો કયા છે એ આપણે મહત્વના છે આપણને જોવા મળે તો સૌપ્રથમ જનગણ જનગન મન ક્યાં તો કે કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું અંદર સૌપ્રથમ વંદે અઢારસો છન્નું કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું સૌપ્રથમ ગામડામાં યોજાયેલું અધિવેશન ફેઝપુર છે સૌપ્રથમ જહાલવાદી મવાળવાદી ભાગલા સુરત અધિવેશનની અંદર છે પડ્યા પાછા ભેગા થયા ઓગણીસો સોળમાં લખનૌ અધિવેશનમાં કોના પ્રયત્નથી ભેગા થયા એની બેસણના પ્રયત્નથી ભેગા થયા સૌથી નાના અધ્યક્ષ બનનાર મોલાના અબુલ કલામ આઝાદ પ્રથમ ભારતીય મહિલા પૂછે તો સરોજની નાયડુ અને પ્રથમ મહિલા અધ્યક્ષ પૂછે તો એની બેસન્ટ આવશે તો આમ મહત્વના અધિવેશનો પણ આપણને જઈ જોવા મળે છે ત્યાર પછી અઢારસો પંચ્યાસી થી ઓગણીસો પાંચ સુધીનો યુગ છે મવાળવાદી યુગ છે ભારતની અંદર મવાળવાદી લોકોમાં ગોપાલ કૃષ્ણ ગોખલે દિનસા વાછા મદન મોહન માલવિયા આ બધા મવાળવાદી નેતા છે એના પછી ઓગણીસો પાંચની અંદર બંગાળનું વિભાજન થયું બરોબર છે આ બંગાળના વિભાજનની અંદર છે એમ કહી શકાય કે જહાલવાદી યુગ કે લોકોએ શું કર્યું બંગભંગ આંદોલન છે કરેલું છે આપણા રાષ્ટ્રગીતની અંદર પણ આપણે શબ્દ બોલીએ છીએ કે પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા તો એની અંદર સિંધ પ્રાંત છે એ આજે પણ આપણી પાસે નથી બરોબર છે જેમ કહી શકાય કે બાજીરાવે કીધું કે સિંધની બાજુમાં આવેલી અટક અને અટકથી ઓડિશાની કટક તો કે અટકથી કટક સુધીનો વિસ્તાર છે જે આપણો છે અને જ્યાં સુધી આ વિસ્તાર આપણી પાસે નહીં હોય ત્યાં સુધી બાલાજી બાજી રાવની આત્મા છે એ રોતી હશે કારણ કે સિંધના અટકથી લઈને કટક સુધી છે એ આપણા જનગણ મનની અંદર કહેવામાં આવ્યું છે અને સિંધ પ્રાંત છે આપણો છે કેમ કે પંજાબ અને બંગાળનું વિભાજન થયું તું સિંધ પ્રાંતનું છે વિભાજન થયું નહોતું તો આ જહાલવાદી યુગ આવશે એના પછી ઓગણીસો પંદરથી ભારતની અંદર એમ કહી શકાય કે આવશે ગાંધી યુગ તો ઓગણીસો પંદરથી સુડતાલીસ સુધી એમ કહી શકાય કે ગાંધી યુગ છે આવશે અને મહત્વના એના સત્યાગ્રહો છે આવશે ઓગણીસો સત્તર ના ચંપારણથી લ્યો તો ઓગણીસો અઢાર નો અમદાવાદ મજૂર એના પછી ખેડા સત્યાગ્રહ પ્રથમ વિશ્વયુદ્ધ ચૌદ થી અઢાર ઓગણીસો ઓગણીસ નો અંદર રોલેટ એક્ટ રોલેટ એક્ટ પછી આવો તો અસહકાર આંદોલન વીસની અંદર ઓગણીસસો બાવીસમાં ચોરાચોરી કાંડ ત્રેવીસમાં સ્વરાજ પાર્ટી ત્યાર પછી એમ કહી શકાય કે સત્યાવીસમાં સાયમન કમિશન અઠ્યાવીસનો નેહરુ રિપોર્ટ એના પછી ગાંધીબાપુનું સવિનય કાનૂન ભંગ ઓગણીસો ત્રીસનું એના પછી દાંડી માર્ચ એના પછી આગળ વધીએ તો ધરાસના સત્યાગ્રહ એના પછી ઓગણીસો એકત્રીસમાં ગાંધી ઇરવિન કરાર ઓગણીસો બત્રીસમાં પુના કરાર એના પછી પાંત્રીસનો ભારત શાસન અધિનિયમ એના પછી ઓગણીસો ઓગણ થી પિસ્તાલીસ બીજું વિશ્વયુદ્ધ ચાલીસની અંદર એમ કહી શકાય કે ઓગસ્ટ ઓફર બેતાલીસ માં ક્રિપ્સ મિશન આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ હિન્દ છોડો આંદોલન પિસ્તાલીસમાં વેવેલ યોજના છેતાલીસની અંદર કેબિનેટ મિશન ઓગણીસો છેતાલીસમાં બીજું વજગાળાની સરકાર અને સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ સીધા પગલા દિવસ અને સુડતાલીસની અંદર આવશે માઉન્ટ બેટન યોજના જેમાં પાંચસો બાસઠ દેશી રજવાડાનું એકીકરણ થયું જેમાં એમ કહી શકાય કે જેને ભારત સાથે રહેવું હોય એ લોકો ભારત સાથે જેને પાકિસ્તાન છાસઠ રજવાડા અને સૌરાષ્ટ્રના બસો બાવીસ રજવાડાએ નક્કી કર્યું કે આપણે સ્થાપના કરીએ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ અને એમાં જુનાગઢ જે જુનાગઢનું હૃદય હતું જે માનવા માટે તૈયાર નહોતું અને એના એમ કહી શકાય કે નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ જાહેરાત કરી હતી કે અમે પાકિસ્તાનમાં ભળવાના છીએ અને એટલા માટે જુનાગઢને આઝાદ કરાવવા માટે સ્થાપના થઈ

નાયબ મુખ્યમંત્રી હતા કોણ તો કે બળવંતરાય મહેતા અને એ સમયે સૌપ્રથમ વિધાનસભા કયો કે કાર્યવાહક સ્થળ કયો એ કહ્યું હતું તો કે રાજકોટ હતું અને પ્રથમ બંધારણ સભાની બેઠક છે રાજકોટના કોર્નોટ હોલ જે હાલમાં અરવિંદ મણિયાર હોલ તરીકે ઓળખાય જમા ભરવામાં આવી હતી અને ત્યાર પછી આગળ જતા એમ કહી શકાય કે રાજ્ય પુનર્ગઠન આયોગ કે અલગ અલગ ભાષા આધારિત રાજ્યની છે એ માંગ થઈ જેમાં પોટુ શ્રી રામુલનું ઉપવાસ પર ઉતર્યો અને પ્રથમ ભાષા આધારિત રાજ્ય છે આપવું પડ્યું આંધ્રપ્રદેશ જેના કારણે એમ કહી શકાય કે મહાગુજરાત આંદોલન થયું કારણ કે રાજ્ય પુનર્ગઠન આયોગ કે ફઝલ અલી પંચ કયો કે જેણે દ્વિભાષી મુંબઈની ભલામણને નકારી અને એવું કીધું કે આ જે દ્વિભાષી મુંબઈ છે એ ભેગું રહેશે ગુજરાતને અલગ મુંબઈમાંથી બૃહદ મુંબઈમાંથી અલગ દરજ્જો આપવામાં આવશે નહીં અને એટલા માટે આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પન થી શરૂ થયું કયું મહાગુજરાત આંદોલન અને ત્યારથી લઈને પહેલી મે ઓગણીસો સાઠ સુધી જે અલગ અલગ છે આંદોલનની કાર્ય પદ્ધતિઓ ચાલી અને લગભગ એમ કહી શકાય કે આઠ તેરી અને ચોવીસ અલગ અલગ તમારે છે યાદ રાખવાના છે તો મહાગુજરાત આંદોલનનો સમયગાળો છે કેટલો ચાલ્યો મહાગુજરાત આંદોલન છે એ કેટલા સમયમાં ચાલ્યું એમાં એક પ્રશ્ન પૂછાય કે આવો ખાંભી સત્યાગ્રહ ખાંભી સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો તો મહાગુજરાત આંદોલન કેટલા દિવસ છે એ ચાલ્યું હતું તો આ પ્રમાણે છે તમારે એનો કમેન્ટમાં આન્સર છે એ દેવાનો છે મેં તમને હિન્ટ આપી દીધી છે કે મહાગુજરાત આંદોલનનો કેટલો કાર્યકાળ છે આઠ તેરી ચોવીસ નવો કોન્સેપ્ટ આપણે સમજીશું એમાંય તમારે કહેવાનું ખાંભી સત્યાગ્રહ શહીદ સ્મારક જે છેલ્લે એમ કહી શકાય કે કોંગ્રેસ હાઉસ સામે મૂકવાનું હતું જે લાલ દરવાજા ખાતે મૂક્યું એ કેટલા દિવસથી ચાલ્યો જેના અંતર્ગત જેલ ભરો આંદોલન જયંતિ દલાલના નેતૃત્વમાં થયું હતું અને છેલ્લે પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ રવિશંકર મહારાજના હાથે આપણે ગુજરાત રાજ્યનું શું થયું તો કે સ્થાપના ઉદઘાટન થયું અને આવી રીતના ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા કોણ તો કે જીવરાજ મહેતા તો આમ મિત્રો આપણે આટલો ઇતિહાસ કરવો પડશે અને આ જીસીઆરટી બે અને આની અંદર તમારે જોડે જોડે કરવી પડશે કઈ તો કે એનસીઆરટી જે વચ્ચે વચ્ચે આપણે પ્રશ્નો પૂછ્યા છે એ લેવલ એનસીઆરટી નું છે તો ધીમે ધીમે એનસીઆરટી પણ તમે ફોકસ કરશો જો તમને વિડીયોમાં મિત્રો ઘણી બધી જાણકારી મળી હશે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સુધી છે આ ચેનલને છે મેક્સિમમ શેર કરાવજો ફરી વખત આપણે હવે ઇતિહાસ પછીનો નવો વિષય સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારતનો છે એના સાથે મળશું ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને છે આવનારી પરીક્ષા માટે તમારી તૈયારી માટે થઈને બેસ્ટ ઓફ લક મળીએ નવા વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત